ત્રણ દિવસ સુધી થયેલા માવઠામાં શિયાળુ પાકમાં ખેડૂતોને સહેજ પણ નથી થયું નુકસાન. સરકારી અધિકારીઓએ સરકારને સોંપ્યો રિપોર્ટ. 28, 29 અને 30 જાન્યુઆરીએ માવઠાના કારણે રાજ્યના 14 જિલ્લાના 50 તાલુકાના ખેડૂતોની ઊંઘ હરામ થઈ. સેંકડો ખેતરોમાં ઉભો પાક ઢળી પડ્યો. તાડપત્રીઓ ઢાંકી ઢાંકીને પાક બચાવવા પ્રયાસ થયો, પરંતુ સરકારી અધિકારીઓના મતે શિયાળુ પાકમાં સહેજ પણ નુકસાન નથી થયું. વિવિધ જિલ્લાના અધિકારીઓએ કરેલા નુકસાનીના સર્વેનો અહેવાલ કૃષિ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં નુકસાની દર્શાવાઈ નથી. મતલબ કે ખેડૂતોને કોઈ વળતર ચૂકવવામાં નહીં આવે. કટાક્ષ કરતા કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભરોસાની ભાજપ સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે રૂપિયા આપવા ન પડે એટલા માટે સરકારે સર્વેમાં જ નુકસાની નથી દેખાડી. પાવડાના 10 ગામ મારીને કરી નાખી નિર્મમ હત્યા. અમદાવાદના વસ્ત્રાપુરમાં હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. હચમચાવી નાખી એવી હત્યાની ઘટના બની અમદાવાદના વસ્ત્રાપુરમાં. ખાડલા પર સુતેલા ચોકીદાર મજૂર પર અજાણ્યો શખ્સ પાવડાથી તૂટી પડ્યો. સનસનીખેજ હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વસ્ત્રાપુર તળાવમાં મજૂરી કામ અને ચોકીદારીનું કામ કરતી વ્યક્તિનું પાવડાથી અજાણી વ્યક્તિ હત્યા કરીને ફરાર થઈ. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રાત્રિના સમયે ખાટલામાં સૂતો હતો અને તેની આસપાસ અન્ય એક શખ્સ આમથી તેમ આટાફેરા મારી રહ્યો છે. આ શખ્સ પર હત્યા કરવાનું જુનૂન છે. કોઈ હથિયારની શોધમાં તે આસપાસ નજર કરે છે તો તેના હાથમાં પાવડો આવે છે. પાવડો લઈને તે સૂતેલા શખ્સ તરફ ધસી જાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે બાજુમાં જ એક રસ્તો હતો ત્યાં રાહદારીઓની અવર જવર પણ દેખાય છે, પરંતુ કદાચ હત્યારાને કોઈનો ડર જ નહોતો. પાવડો લઈને તે ખાટલામાં સુતેલા શ્રમિક તરફ ધસી ગયો અને મજૂરના માથામાં પાવડાથી ધડાધડ પ્રહાર શરૂ કરી દીધા. હત્યારો એટલો નિર્દય હતો કે એક પછી એક એમ 10 ઘા મારી દીધા. આ સમયે રસ્તા પરથી 3 યુવકો પણ પસાર થઈ રહ્યા હતા, પરંતુ આ ભયાનક દ્રશ્યો જોઈને તેઓ પાછા વળી ગયા. ગળા અને માથાના ભાગે પાવડાના ઘા મારતા શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બીજી તરફ હત્યા કરીને પણ હત્યારો બિંદાસ રીતે ત્યાંથી નીકળી જાય છે. અમદાવાદના